या નવા યુગની કલ્પનામાં તમને હું એની કથા કહું ને તો પહેલી વખત વિઝા લીધા વગર લંકામાં જવા વાળા ભારતીય હતા. નવી સિરીઝ પ્રમાણે કેવું હોય તી પહેલી સર્જિકલ સ્ટ્રાઇક હતી. હનુમાનજી મહારાજ કેવડી તાકાત અને કેવી શક્તિ હતી એનામાં, એમને ના પાડવી પડી. હનુમાનજી મહારાજે લંકામાં જતા પહેલા કીધું હતું લડાઈ વડાઈની કોઈ જરૂરત નહોતી. હનુમાનજી મહારાજ એ આપના કુળના કુળદેવ છે, એ કોઈ મોટો ઈશ્વરી સંકેત કહેવાય અથવા તો કોઈ મોટી ઈશ્વરી કૃપા કહેવાય કે કુળદેવ તરીકે તમને હનુમાનજી મહારાજ મળ્યા. હનુમાનજીનું એક એવું પાત્ર છે સાહેબ આપણા શાસ્ત્રોમાં કે જેમણે ભગવાનને ઋણી રાખ્યા. ભગવાન કોઈનો ઋણી નથી રહેતો, એ કોઈનું એક પૈસાભરનું ઋણ પોતાની માથે નથી રાખતો. એક ગણું કરો તો હજાર ગણું ચૂકવી દે એવી વ્યવસ્થા કરવાવાળો એ ભગવાન છે. ભાઈ એને ચૂકવવા ન દીધું, એનું લેણું આજીવન રાખ્યું. આપણા કવિ કાગે લખ્યું, જગતમાં એક જ જન્મ જેણે રામને ઋણી રાખ્યા, રામને ઋણી રાખ્યા. એવો એક જ અંજનીનો જાયો છે જેણે ભગવાનને ઋણી રાખ્યા. એવડી મોટી એમની આખી જીવનકથા એટલી પ્રેરણાદાયી છે. ભગવાન હનુમાનજી મહારાજ એ આ નવા યુગની કલ્પનામાં તમને હું એની કથા કહું ને તો પહેલી વખત વિઝા લીધા વગર લંકામાં જવા વાળા ભારતીય હતા. નવી સિરીઝ પ્રમાણે કેવું હોય તી પહેલી સર્જિકલ સ્ટ્રાઇક હતી. હનુમાનજી મહારાજ કેવડી તાકાત અને કેવી શક્તિ હતી એનામાં, એમને ના પાડવી પડી. હનુમાનજી મહારાજે લંકામાં જતા પહેલા કીધું હતું લડાઈ વડાઈની કોઈ જરૂરત નહોતી. કિષ્કિંધા કાંડની અંતિમ ચોપાઈ સહિત અહીંયાથી શાસ્ત્રીજીએ આપને એનું સ્મરણ અવશ્ય કરાવ્યું છે. કાચુપ સાધી રહ્યો બલવાના, પવન તને બલ પવન સમાના. આખી સભા ક્ષોભવસ્ત બેઠી હતી, સામે છે લંકા પણ જાવું કેમ, સો જોજનનો દરિયો. કોઈ કે હું ઠેકડો મારું દડધે પૂગું, કોઈ કે હું પોગી તો જાઉં પણ પાછો ન આવી શકું. આવી બધી ચર્ચા વિચારણા હાલતી હતી. એમાં હનુમાનજી મહારાજ ચૂપ બેઠા હતા, એ એમાં ભાગ નહોતા લેતા. એ સભામાં જાંબુવંતજી હતા જે સૌથી વડીલ હતા. અહીંયા જેમ ફૂલા બાપાનું નામ કોઈ કે લીધું એમ એમની સભામાં પણ એવા વરિષ્ઠ વ્યક્તિ તરીકે જાંબુવંતજી હતા. એમણે કહ્યું, રામ કાજ લગી તવ અવતારા, કાચ ઉપસાધી રહેવ બલવાના, પવન તને બલ પવન સમાના. એટલું કીધું ને હનુમાનજી બેઠા થયા. કનક ભૂધરા કાર શરીરા, સમર ભયંકર અતિ બલ બીરા. સુવર્ણના પહાડ જેવું શરીર પ્રગટ કરીને ત્રાડ નાખીને કીધું, આજ્ઞા કરો. સીતાજીને તો લેતો આવું પણ લંકાને આખીને લેતો આવું, કુળ સમેત રાવણને મારી નાખો. જ્યાં હતા એણે બધાએ સમજાવવા પીડ્યા કે તમારે આવું કાંઈ કરવાનું નથી, ખાલી હમાસાર લઈ આવો, સીતાજી ન્યા છે, એટલું જ કામ તમારે કરવાનું છે. એવી ના પાડીને મોકલ્યા હતા તોય હળગાવી ને આવ્યા. એવા હનુમાનજી મહારાજ કેવું પાત્ર. ભગવાનને જ્યારે જ્યારે મુશ્કેલી પડી ત્યારે ત્યારે એને મદદ કરવાનું પાત્ર એનું નામ હનુમાનજી મહારાજ. ભગવાનને બ્રહ્મને મુશ્કેલી પડે ત્યારે ત્યારે
हनुमान जी एनी मददे आवे। भगवान ने आँख में आहुड़ा पड़ी गया युद्धना मैदान में, लक्ष्मण जी घायल थी गया। पण ए वखत नी व्यवस्था विचारवा जेवी छो, आपणे थोड़ूक आम बाधणनी दिशा में जोया राखी छी। जो न्यानो मेडिकल ऑफिसर से बोलावामां आव्यो हतो, सुषेण ने समाचार देने तेड़ो, तो एने लक्ष्मण ने योग्य सारवार करी थी। दुश्मन देश नो वैद्य हतो, एटले आम डोमेस्टिक रिलेशनो पण ए वखते पण बहु सारा हशे एवुं मने लागे छे। सुषेणे आवी हनुमानजीनी सारवार करी, पण जे ओहड़ियुं बतायुं ई न्यां हाजर नहोतुं। એને લેવા જવા માટેની ભગવાનની આંખમાંથી આંસુ એટલા માટે આવ્યા હતા કે હું લંકા પાછો અયોધ્યા જાઉં, અહીંથી આ જીતીને સીતાને લઈને સુમિત્રાજી મને પૂછે કે લક્ષ્મણ ક્યાં છે, તો હું એનો જવાબ નહીં આપી શકું। એ કલ્પના માત્રથી પ્રભુ શ્રી રામની આંખમાં આંસુ આવી ગયા હતા। એ સમયે પણ હનુમાનજી મહારાજ, બાકીની કથા તો મારી કરતાં તમે બધા સારી રીતે જાણો છો, મારો આશય કથાનો ઉપક્રમ કરવાનો છે આ નહીં। આવું જબરદસ્ત વ્યક્તિત્વ એના કરતાં પણ સાંપ્રંત સમયમાં હનુમાનજીનું જે માતમ છે, મિત્રો હું કાંઈ બહુ અંધશ્રદ્ધામાં ને પરચામાં ને એવામાં બહુ ઓછું માનું છું, દોરા ધાગાવાળી સ્કીમોમાં મને જોડાવું ગમતું નથી, પણ હનુમાનજી અમર છે એ વાત ઉપર મારો ભરોસો બહુ ભારે છે। એનું કારણ રામચરિત માનસમાં માં સીતાજીએ એમને આશીર્વાદ આપેલા છે, અજર અમર ગુણ નિધિ સુત હો, આશીર્વાદ આપ્યા છે। લંકાના એ બગીચામાં અશોક વાટિકામાં ભગવાન પ્રગટ થયા, અને હનુમાનજીનું એ વખતની સીતાજી સાથેના સંવાદથી એટલા પ્રસન્ન થઈ ગયા માતાજી કે માતાજીએ એમને આશીર્વાદ આપી દીધા કે અજર અમર ગુણ નિધિ સુત હો। એ અજર અમરના આશીર્વાદ છે માં ભગવતીના, એટલા માટે હનુમાનજી અમર છે। એટલે વાત આપણને ખૂબ ગમે કે માતાજીના આશીર્વાદમાં આવી અમોઘ તાકાત છે, ભગવાન રામ અજર અમરનું આશીર્વાદ ન આપી શકત, કામ એના કર્યા જાજા, માતાજીનું કામ એણે બહુ ઓછા કર્યા, કામ બધા ભગવાનના કર્યા, પણ આશીર્વાદ માતાજી આપે। આ પિતાજીનું અઘરું કામકાજ હોય છે તો બધા છોકરાઓને ખબર જ હોય, પણ માં એ માં બીજા વગડાના, એટલે માએ આશીર્વાદ આપ્યા। આ નીતિનભાઈ સાહેબ આવ્યા આપણા, લો પધારો નીતિનભાઈ। મને અહીંયા આવીને ખબર પડી કે આ મોટકા પરિવાર આપના કડીનો છે, મોટકા પરિવારના જે કેટલાક ગામો છે એમાં મુખ્ય ગામ કડી છે। મેં કીધું નીતિનભાઈની અટક મોટકા નથી, પણ અમારામાં એ મોટકા છે। નીતિનભાઈ પટેલ આપણા રાજ્યના વરિષ્ઠ નેતા, સરકારમાં અનેક વખત અનેક વિભાગની જવાબદારીઓ સંભાળેલા આપણા વરિષ્ઠ આગેવાન આપણા કાર્યક્રમમાં પધાર્યા છે, એટલે અત્યારે મોટકા પરિવાર વતી હું એમનું સ્વાગત કરું છું। મારે આ સભા દિવ્ય સભાના મંચ ઉપરથી અમારા ગામની દીકરીના વખાણ કરવા છે, એણે G20 ઉપર ભાષણ કર્યું। હવે અમારું નાનું ગામ, એને જિલ્લા પંચાયતની સભામાં કોઈ બોલાવે નહીં એવડું ગામ, એ ગામની એક દીકરી G20 ઉપર ભાષણ કરે, અને મને જરાય સંકોચ નથી એવું સ્વીકારવામાં કે હું, મને જો ઇન્સ્ટન્ટ આપ્યું હોત મુદ્દો કે તમારે G20 ઉપર બોલવાનું છે, તો મારું ને એનું બે ભાષણ કમ્પેર કરવામાં આવે તો દીકરીનું ભાષણ સારું હતું એમ કહેવામાં જરાય સંકોચ,
આ વાત હું એટલા માટે કોટ કરું છું કે તમે જે યુવાનોને તક આપો છો એવી હવે દીકરીઓને આપજો, એમાંથી પણ આપણને ઘણી બધી શક્યતાઓ મળતી હોય છે, સંભાવનાઓ મળતી હોય છે. અને સમય અનુરૂપ છે, મોદી સાહેબે હવે એની હાટું વિધાનસભાના અને લોકસભાના દરવાજા ખોલી નાખ્યા છે, ની મોટા દરવાજા ખોલી નાખ્યા છે, તો ત્યાં જવાની વ્યવસ્થા દીકરીઓએ જ કરવી પડશે. આ ક્ષેત્ર એવું છે કે એમાં પોતાની મેળે જો જ્યાં સુધી તમે આગળ ના વધો, પછી આંગળીયું પકડવાવાળા, જશ લેવાવાળા, ટેકો દેવાવાળા એ બધા પછી રસ્તામાં મળે, પણ પહેલાં તો આપણે પોતાની જાતને પ્રૂવ કરવા આગળ આવવું પડે. આગામી સમય યુવા પેઢી માટે, બહેનો માટે ખૂબ જ સુંદર મજાની સંભાવનાઓ લઈને આવે એવી રચના આપણા પ્રધાનમંત્રી મોદી સાહેબ કરી ચૂક્યા છે, એટલે હું આ વિષય આપની સામે મૂકું છું. હા, બહુ સરસ. લો, મહિલા સંમેલન અહીંયા થયું જ છે, એનું સંચાલન બહેનોએ જ કર્યું હતું. જય હો.